નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિતની એકમ કસોટી જે તારીખ 30/9/2022ના રોજ યોજાઈ ગઈ છે તેના આપણે પ્રશ્ન બેંકનું અહીં આપણે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. અને ધોરણ 7ના અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 1. બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નોના જવાબ નક્કી કરો. મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વિશ્વસનીય છે? તો જવાબ આવશે બી, બહુલક. નીચેનામાંથી કયો વિકલ્પ માહિતીનો પ્રસાર દર્શાવે છે? તો જવાબ આવશે ત્યાં વિસ્તાર. ત્રીજું, મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સ્થાન આધારિત છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મધ્યસ્થ. નીચેની માહિતીનો બહુલક શોધો. તો તેમાં બહુલક આવશે 2 અને 3 બંને, બરાબર. કારણ કે 2 તમે જોઈ શકો છો 1 2 3 અને 4 વખત આવે છે, જ્યારે 3 પણ 1 2 3 અને 4 વખત આવે છે, માટે બંને ઓપ્શન ડી આપણો આન્સર થશે. ચલો પાંચમું, એક સંસ્થા ગામનો સર્વે કરે છે. આ ગામના સર્વેમાં જણાઈ આવે છે કે ગામમાં 2 બાળકો ધરાવતા કુટુંબની સંખ્યા વધારે છે, તો 2 એ માહિતીનો શું દર્શાવે છે? તો ડી, બહુલક દર્શાવે છે. ચલો પ્રશ્ન 1 નો બ જોઈએ. દાખલા ગણો કોઈ પણ 2. પહેલું છે, એક વાસણમાં અનુક્રમે 20 લીટર, 25 લીટર, 45 લીટર દૂધ છે. જો ત્રણેય વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? તો 20 + 25 + 45 અને 3 રકમ છે એટલે ભાગ્યા 3, તો સરવાળો આવશે 90. 90 ભાગ્યા 3 એટલે 30. તો પ્રત્યેક પાત્રમાં 30 લીટર દૂધ હશે, બરાબર. હવે એના પછીનો જોઈએ, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી કેટલી? તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા થશે 1 2 3 4 5, એનો સરવાળો 15 ને કુલ પ્રાપ્તાંકો આપણી પાસે છે 5, તો 15 ભાગ્યા 5 એટલે 3. જવાબ આવશે 3. નંબર 3, પ્રથમ 7 પૂર્ણ સંખ્યાનો મધ્યસ્થ શોધો. તો પ્રથમ 7 પૂર્ણ સંખ્યા થશે તો કે 0 1 2 3 4 5 અને 6, એને ભાગ્યા 7, કારણ કે કુલ અવલોકન 7 છે. સરવાળો થશે આ બધી સંખ્યાઓનો 21, 21 ભાગ્યા 7 એટલે 3. આપણો જવાબ આવશે નંબર 4. 3 અવલોકનોની સરાસરી 5 હોય તો બધા અવલોકનોનો સરવાળો શું થશે? હવે સરાસરી આપણને આપેલી છે 5 છે. હવે 5 ગુણ્યા આપણે અવલોકનોની જે સરાસરી છે કરી નાખીએ 5 ગુણ્યા 3, તો આપણને જવાબ મળશે 15, બરાબર. તો 4 નો આન્સર રહેશે 15. નંબર 5, 10 અવલોકનોનો સરવાળો 60 હોય તો અવલોકનોની સરાસરી કેટલી થાય? તો સરાસરી બરાબર આપણે લખીશું અવલોકનનો સરવાળો 60 ભાગ્યા 10, 0 0 કેન્સલ એટલે સરાસરી મળશે આપેલા અવલોકનોની 6. છઠ્ઠો, પ્રથમ 3 અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી. તો પ્રથમ 3 અવિભાજ્ય સંખ્યા થશે 2 3 અને 5 ભાગ્યા 3, સરવાળો થશે 10 10 ભાગ્યા 3 એટલે 3.33 આપણને જવાબ મળશે. ચલો 5-7મો દાખલો જોઈએ. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા થશે 2 3 5 7 અને 11, મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા આપણને મળશે 5, જે આપણો આન્સર છે. 8, પ્રથમ 10 એકી સંખ્યાઓનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ શોધવાનો છે, તો આપેલી સંખ્યા ચડતા ક્રમમાં જ ગોઠવેલી છે, તેમાં વચ્ચે આવતી સંખ્યા છે 9 અને 11, તો આપણો મધ્યસ્થ રહેશે 9 અને 11. નંબર 9, એક ક્રિકેટર 3 દાવમાં અનુક્રમે 0 100 અને 50 રન બનાવે તો તેને સરેરાશ સ્કોર શોધો. તો 0 વત્તા 100 વત્તા 50 ભાગ્યા 3 એટલે 150 ભાગ્યા 3 એટલે આપણને જવાબ મળશે 50. નંબર 10, 10 ના પ્રથમ 5 અવયવીની સરાસરી શોધો. તો પ્રથમ 10 અવયવી થશે 10 20 30 40 અને 50, અવલોકનો 5 એટલે ભાગ્યા 5, સરવાળો થશે 150, તો 150 ભાગ્યા 5 એટલે 30 આપણો જવાબ આવશે. પ્રશ્ન 1 નો ક, નીચેના દાખલા ગણો કોઈ પણ 1. હવે એક કંપનીના કર્મચારીની ઉંમર નીચે મુજબ છે. ઉપરોક્ત માહિતી પરથી આપણે પ્રશ્ન 1 જોઈએ, કર્મચારીની ઉંમરનો વિસ્તાર શોધો. તો વિસ્તાર એટલે મોટી સંખ્યા 40, એમાંથી નાની સંખ્યા બાદ કરીએ 20, તો આપણને જવાબ મળે 20. પહેલાનો જવાબ, કર્મચારીઓની ઉંમરની સરાસરી શોધો. તો આપેલા બધા જ અવલોકનો તમારે સરવાળો કરવાનો, ભાગ્યા થશે 7. આપેલા અંક સરવાળો કરીને ભાગ્યા 7 જે જવાબ આવશે, એ કર્મચારીની ઉંમરની સરાસરી થશે.
ચલો દાખલા નંબર 2 એકના છેદમાં 2 અને એકના છેદમાં 3 વચ્ચે આવતી બે સંખ્યાઓ લખો તેના વચ્ચે આવતી સંખ્યા થશે 0.55 0.56 એમના વચ્ચે આવતી સંખ્યા છે ચલો ત્રીજું 3 જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી 50 છે નાની સંખ્યા 20 છે મોટી 100 છે આપણે ત્રીજી સંખ્યા શોધવાની છે હવે સરાસરી 50 છે અને કુલ અવલોકનો કેટલા છે 3 એટલે 50 3 150 તો 150 જે હશે ઈ જે સરાસરી હશે એનો સરવાળો થશે હવે માંથી આપણે પહેલી સંખ્યા 20 બીજી 100 અને ત્રીજી બરાબર x ધારી લીધું હવે 150 માંથી પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો 120 બાદ કરી દઈએ તો આપણે ત્રીજી સંખ્યા x બરાબર 30 મળી જાય તો ત્રીજી સંખ્યા થશે 30 બરાબર આ રીતે આપણે દાખલો ગણી શકીએ ચલો દાખલા નંબર 5 પાંચ છોકરીની ઊંચાઈ સેમી માપવામાં આવેલી છે તો તેની સરાસરી માટે તમારે આ પાંચે અવલોકનોનો સરવાળો કરવાનો એને ભાગ્યા 5 કરવાના એટલે તમને સરાસરી મળશે 134 બીજો જોઈએ કેટલી છોકરીઓની સરેરાશ ઊંચાઈ થશે 134 કેટલી છોકરીની ઊંચાઈ સરેરાશ ઊંચાઈથી ઓછી છે તો 121 અને 125 એટલે જવાબ આવશે 2 ચલો પ્રશ્ન 2 જોઈએ આપેલા માહિતીને આધારે માંગ્યા મુજબ આલેખ દોરવાના છે તમે જોઈ શકો છો કુલ તમને 1 2 3 4 અને 5 માહિતી આપેલી છે તમે તેના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને નમૂનાનો આલેખ આપેલો છે આ રીતે તમારે બે માહિતીને એક જ સરખી રીતે આપણે દોરવાની છે તમે જોઈ શકો છો અહીં માર્ક દર્શાવતો આલેખ દોરેલો છે બરાબર અને અહીં આપણે જે બે માહિતી દર્શાવી હોય તેને આપણે આ રીતે લખવાનું છે એટલે પ્રમાણમાં તમે જે લીધું એ રીતે લખવાનું રહેશે તમારા પેપરમાં જે આલેખ છે એ આ નથી પણ તમને નમૂનો આપ્યો છે કે જે આલેખ છે આ રીતે બનાવી શકાય હવે અંગ્રેજી ની ચોપડી અને હિન્દી ની ચોપડી તો એનો પણ આલેખ તમે આ રીતે દોરી શકો બરોબર એક સ્તંભ આપણે દોરવાનો હિન્દી ની ચોપડીનો એક સ્તંભ આપણે અંગ્રેજી ની ચોપડીનો તો આ રીતે આપણે તે માહિતી દર્શાવી શકીએ પછી બીજો છે રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ બરોબર તો તમારા પ્રમાણમાં પછી ભાગ લેનાર અને જોનાર વિદ્યાર્થીઓનો રંગ પછી આ રીતે તમે બંને માહિતી સાથે દર્શાવતો હોય તેવો તમે સ્તંભાલેખ દોરી શકો છો બરાબર મનગમતી રમત છે અને ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા પછી મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વર્ગ દાખલો છે એ પણ તમે આ રીતે વાય એક્સ પર યોગ્ય પ્રમાણમાં પ્લેન દોરી શકો છો આ રીતે તમારે અહીં સિટીના નામ લખવાના રહેશે બરાબર જે સિટી આપણને પેપરમાં આપ્યા છે તે અને અહીં આપણે લખવાનું રહેશે તેનું તાપમાન તો આ રીતે તમે એ આલેખ દોરી શકો છો ચલો હવે જે પ્રશ્ન 2 છે તેના આધારે આપણે પ્રશ્ન 3 ના આન્સર આપવાના છે જેમાં વિભાગ 1 માં છે કયા વિદ્યાર્થીના પ્રથમ કસોટીના ગુણ સૌથી ઓછા છે તો એ પ્રશ્ન માટે તમારે આ જે પહેલું કોષ્ટક છે એ તમારે જોવાનું રહેશે તો એમાં જવાબ આવશે સૌથી ઓછા અજય કયા વિદ્યાર્થીના પ્રથમ અને દ્વિતીય કસોટીના ગુણનો તફાવત સૌથી વધુ છે તો રિયા આન્સર આવશે કયા વિદ્યાર્થીઓના પ્રથમ કરતા દ્વિતીય કસોટીના ગુણમાં સરખો વધારો થયો છે તો જવાબ આવશે અજય પંકજ અને દીપ્તિ તમે જોઈ શકો છો અજયના ગુણમાં પણ 7 નો વધારો પંકજમાં પણ 7 અને દીપ્તિમાં પણ 7 પછીનો દાખલો છે તેમાં જવાબ આવશે રમીલા તેના ગુણમાં તમે જોઈ શકો છો 8 ગુણનો વધારો છે તો આપણને પ્રશ્ન પણ એવો જ પૂછેલો છે કોને પ્રથમ કસોટી કરતા દ્વિતીય કસોટીમાં 8 ગુણ વધારો થયો છે તો રમીલા ચલો એના પછીનો દાખલો છે કયા વર્ષમાં અંગ્રેજી પુસ્તકો સૌથી વધુ વેચાયા તો તમે જોશો તો 2021 અને કયા વર્ષમાં હિન્દીના પુસ્તકો સૌથી ઓછા વેચાયા તો 2021 અને હિન્દી કરતા અંગ્રેજીના પુસ્તકો કયા વર્ષમાં વધારે વેચાયા તેમાં બે વર્ષ આવશે 2020 અને 21 જોઈશ આ 20 અને 21 બંનેમાં હિન્દી કરતા અંગ્રેજીના પુસ્તકોનું વેચાણ વધારે થયું છે બરાબર આ રીતે છે અને હિન્દીના પુસ્તકોના વેચાણમાં વર્ષવાર ક્રમશઃ વધારો થાય છે તો આ વિધાન ખોટું છે કારણ કે કોઈક વર્ષે વેચાણમાં ઘટાડો પણ થયેલો જોવા મળે છે માટે આપેલું વિધાન થશે ખોટું ચલો આગળ જોઈએ કયા મહિનાની આવક સૌથી વધારે છે તો વધારેમાં ફેબ્રુઆરી અને કયા મહિનાનો ખર્ચ સૌથી ઓછો છે એમાં પણ ફેબ્રુઆરી જ આવશે માર્ચ માસના આવક અને ખર્ચનો તફાવત તો તમારે આવક અને ખર્ચની બાદબાકી કરશો તો તફાવત મળશે 1000 મે માસમાં કેટલા રૂપિયાની બચત થઈ તો મે માસમાં તમે જોઈ શકો છો આપણે જે આવક છે એમાંથી ખર્ચ બાદ કરી દઈએ મે માં એટલે આપણને 1000 જવાબ મળશે ચલો એમાં ચોથો કયા મહિનામાં આવક અને ખર્ચનો તફાવત સૌથી ઓછો છે તો જવાબ આવશે એપ્રિલ તમે જોઈ શકો છો જવાબ
બરાબર, સૌથી ઓછો તફાવત તમે જોઈ શકો છો અહીં, સૌથી ઓછો તફાવત એપ્રિલ મહિનાનો જ બતાવે છે, એટલે 700 રૂપિયા છે. એટલે માટે આપણો જવાબ આવશે આવક અને ખર્ચનો તફાવત સૌથી ઓછો એપ્રિલ. ચલો આગળ જોઈએ, કઈ રમતમાં કન્યા અને કુમારની ભાગીદારીમાં સૌથી ઓછો તફાવત છે? તો બોલી, બરાબર, વોલીબોલ, એમાં માત્ર 2 જ સંખ્યાનો તફાવત છે. નંબર 2, કઈ રમતમાં કુમારોની ભાગીદારી કન્યાઓના પ્રમાણમાં ઓછી છે? તો જવાબ આવશે ટેનિસ. બરાબર, કુમાર 8 છે જ્યારે કન્યા 24 છે. ચલો આગળ જોઈએ, કુમાર અને કન્યામાં બધી રમતો થઈને કુલ કોની ભાગીદારી વધારે છે? તો કુમાર 93 થાય છે, કન્યા 105, માટે કન્યાની ભાગીદારી વધારે થશે. નંબર 4, કઈ રમતમાં કન્યા કરતા કુમારની ભાગીદારીની સંખ્યા બમણી છે? તો ક્રિકેટ. બરોબર, ક્રિકેટમાં 22 છોકરા જ્યારે છોકરી 11 જ છે, માટે ક્રિકેટ. ચલો કયા શહેરનું ન્યૂનતમ તાપમાન સૌથી ઓછું છે? ન્યૂનતમ તાપમાનમાં સૌથી ઓછું, બરોબર, 2, શિમલા અને જમ્મુ, બંનેમાં સરખું છે એટલે આપણે 2 નામ લખવા પડશે, શિમલા અને જમ્મુ. કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે છે? મહત્તમ, તો તમે જોઈ શકો છો 45, અમદાવાદ. એના પછી જે કયા શહેરનું તાપમાન સમાન છે, તો સમાન તાપમાન આવશે જમ્મુ અને મુંબઈ, 30-30. તો ત્રીજાનો આન્સર થશે જમ્મુ અને મુંબઈ. અને કયા શહેરનું મહત્તમ સરેરાશ તાપમાન અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધારે છે? તો આવશે અમદાવાદ અને જમ્મુ. બરાબર, અમદાવાદ અને જમ્મુમાં 20નો તફાવત છે, એટલે જવાબમાં આપણે લખીશું અમદાવાદ અને જમ્મુ. જો આગળ જોઈએ પ્રશ્ન 4નો અ, 2x + -0 હોય તો ઉકેલ શું મળે? તો ઉકેલ મળશે 3/2. તમે જોઈ શકો છો આ 3 છે ઓછા છે, સામે જશે એટલે એ થઈ જશે વત્તા, અને 2 ગુણાકાર છે એ જશે ભાગાકારમાં, એટલે આ જવાબ આવશે સી. નીચેના પૈકી કયા સમીકરણ ઉકેલ -1 નથી? તો ઓપ્શન ડી. તમે જોઈ શકો છો 1 સામે જશે એટલે -3 માંથી 1 જશે, તો 2 સામે જશે તો ભાગાકાર, 2/2, 2 કેન્સલ, એટલે જવાબ આવશે 1, પણ -1 નથી એટલે આપણો જવાબ થશે ડી. નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ 4 છે? તો જવાબ આવશે સી. બરોબર, આ સમીકરણ તમે ઉકેલશો તો 2 સામે જશે, 14/2, 7 જશે સામે એટલે છેદમાં, 7/4, 28, તો જવાબ આવશે 4, એટલે આપણો જવાબ આવશે સી. કયા સમીકરણનો ઉકેલ 0 મળે છે? તેમાં પણ આવશે સી. બરાબર, ચલો આગળ જોઈએ પ્રશ્ન 4નો બ, એક્સ માંથી 2 બાદ કરતા 8 મળે, તો તેને આપણે આ રીતે લખી શકીએ x - 2 = 8. એક્સ અને 5નો સરવાળો 12 થાય, તો x + 5 = 12. કોઈ સંખ્યાના 10 ગણામાં 50 ઉમેરતા, તો કોઈ સંખ્યાના 10 ગણા કરતા 50 મળે, હા, તો x 10, બરોબર, અને બરાબર કેટલા મળે? તો કે 50, તો બરાબર 50. એક સંખ્યાના ત્રીજો ભાગ તમારે આ રીતે લખવાનો છે, x/3, એમાં 3 ઉમેરતા એટલે 3 કેટલા મળે? તો કે 10. એના 2 ગણા એટલે 2a, એમાં 2 ઉમેરો એટલે 2 કેટલા મળે? તો કે બરાબર 20. આ રીતે જવાબ થશે. ચલો આગળ જોઈએ પ્રશ્ન 4નો ક, જો x = 3 હોય તો 2x + 3 + 5 = કેટલા? તો 7 આવશે. અહીં આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 મૂકીએ, 3 કેન્સલ, 5 ને 2 = 7. ચલો x - 5 = 25, જ્યાં x કિંમત હશે 15. અહીં 15 હોય તો જ 15 × 2 = 30, ને 30 માંથી 5 જાય તો આપણને 25 મળે, એટલે અહીં x ની કિંમત આવશે, એટલે અહીં આપણે અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે 5. ચલો x + 4 = 12 હોય તો 5x + 20 = 60 થશે. આ 4 સામેની બાજુ જશે એટલે અહીં આપણને x ની કિંમત મળે 8. હવે અહીં આપણે x ની કિંમત 8 મૂકીએ તો 8 × 5 = 40, 40 ને 20 = 60 આપણને આન્સર મળે. ચલો આગળની સંખ્યામાં 2/3 x = 8 = 2 હોય તો અહીં x આવશે -9, અને અહીં x - 5 - 1/5 = 0. તો અહીં આપણે x ની કિંમત 1 મૂકીએ તો જ 1/5 = 0 મળે, એટલે અહીં x ની કિંમત થશે 1. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગણિતની એકમ કસોટીના પેપરનું સોલ્યુશન. ભાગ 2નું સોલ્યુશન ટૂંક સમયમાં અમારી ચેનલ પર મુકાઈ જશે.